તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર. પ્રાઇમ નાઇનમાં આજે વાત ઇન્ડિયન નેવીના એક ડેરિંગ મિશનની. સમયના બદલાવ સાથે ઇન્ડિયન નેવીએ અનેક શિખરો સર કર્યા છે અને દુશ્મનના તમામ ઇરાદાઓને ધ્વસ્ત કર્યા છે, તેની કરીશું આજે વાત. જેના નામથી ફફડે છે પાકિસ્તાન, દુશ્મનો છોડી દે છે પોતાનું સ્થાન, હુંકાર ભરે જ્યારે નૌસેના ત્યારે દુશ્મન દેશમાં પડે છે ફાળ. શક્તિ, સાહસ અને શૌર્ય જેની ઓળખ છે તે ભારતીય નૌસેનાને સલામ. અમે ઇન્ડિયન નેવીના સાહસથી ભરપૂર એક ઓપરેશનની વાત કરીશું. ભારતના દરિયાકાંઠાથી લગભગ 2800 કિલોમીટર દૂર આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. એમવી રુએડ નામના જહાજને છોડવા માટે આ ઓપરેશન હતું. 3 મહિના પહેલા એડનના ખાડીમાંથી આ જહાજને હાઈજેક કરી લેવામાં આવ્યું હતું. ઇન્ડિયન નેવીના સાહસ આગળ 35 દરિયાઈ ડાકુઓ ટકી નહોતા શક્યા. આ કમાન્ડોની તાકાત જોઈને આ ડાકુઓએ શરણાગતિ સ્વીકારવી પડી હતી અને આજ ભારતીય નેવીની સૌથી મોટી તાકાત હતી. સમુદ્રના એ પ્રહરી જેણે દુશ્મનોના દાંત હંમેશા કર્યા છે ખાટા. આખરે કેવી રીતે ઓપરેશનને પાર પડાયું એ હું તમને આજે વિગતે સમજાવીશ. હાઈજેક કરાયેલા જહાજની સાથે શુક્રવારે સંપર્ક થયો અને ઇન્ડિયન નેવીએ આઈએનએસ કોલકાતાને મોકલ્યું હતું. યુદ્ધ જહાજે 2600 કિલોમીટરનો પ્રવાસ કર્યો અને આખરે શુક્રવારે તમામ હાઈજેક કરાયેલા જહાજને ઘેરી લીધું. ઓપરેશન શરૂ કરતા પહેલા ડાકુઓને શરણાગતિ સ્વીકારવી પડી. નેવીએ જહાજમાંથી હાઈજેક કરાયેલા શિપ પર ડ્રોન મોકલ્યું અને આ જ રીતે આજ ડ્રોનધારી હથિયારથી ડાકુઓની હાજરી કન્ફર્મ થઈ. પણ દરિયાઈ ડાકુઓએ ડ્રોનને તોડી પાડી તો નેવીએ જહાજને બચાવવા માટે એક હેલિકોપ્ટર મોકલ્યું. દરિયાઈ લૂંટારુઓએ નેવીના હેલિકોપ્ટર પર ધડાધડ ફાયરિંગ કર્યું અને સામે નેવીએ સ્વરક્ષણ માટે ફાયરિંગ કર્યું. નેવીએ હાઈજેક કરાયેલા જહાજની સિસ્ટમ બંધ કરાવી અને આખરે ડાકુઓએ શરણાગતિ સ્વીકારવી પડી. આખો આ ઘટનાક્રમ, આખું આ ઓપરેશન અને આ ઓપરેશનના એક એક સેનાને, એક એક સિપાહીને સલામ છે. કારણ કે અફાટ દરિયાની વચ્ચે દરિયાઈ ડાકુઓને પકડવાનું કામ આસાન નથી હોતું. કારણ કે આ તમામ લોકો પોતાના જીવના જોખમે, તમામ લોકો પોતાની મહેનતથી, તમામ લોકો આ જ ઓપરેશનને પાર પાડવાના સંકલ્પ સાથે આ અફાટ દરિયામાં ઉતર્યા હતા. દરિયો વિશાળ હતો અને સાથે તકલીફ પણ એટલી જ વિશાળ. મુશ્કેલીને પાર કરવાનું જાણે છે આ ઇન્ડિયન નેવી અને એટલા જ માટે તેમણે આ દુશ્મનો સામે પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. આખરે 17 ક્રૂ મેમ્બર્સને પણ બચાવી લેવામાં આવ્યા હતા. 17 ક્રૂ મેમ્બર્સને બચાવવાનું કામ આસાન ન હતું. કારણ કે ચારે બાજુથી બસ આ જ રીતની સ્થિતિ હતી. પણ ઇન્ડિયન નેવીએ જાણે છે કે દુશ્મનોને જ્યારે પાઠ ભણાવવાનો હોય તો કેવી રીતે ભણાવવો, દુશ્મનોને જ્યારે આ રીતે કબજામાં લેવા હોય તો કેવી રીતે લેવાના, આ તમામ પાસાઓને આખી આ રણનીતિ સાથે, દરિયાઈ રણનીતિ સાથે જ્યારે સેના ઉતરી તો આ જ રીતે એક ઓપરેશનને પાર પાડવામાં આવ્યું. અહીં માર્કોસ કમાન્ડો ઉતર્યા અને દુશ્મનો જે રીતે ઘેરીને બેઠા હતા તેમને પણ પકડી લેવામાં આવ્યા. 3 મહિનાથી આ ડાકુઓના કબજામાં હતા આ તમામ લોકો. પણ જે રીતે નેવીએ આખું ઓપરેશનને હાથમાં લીધું કે દુશ્મનોને ખબર પડી ગઈ, સમુદ્રી ચાંચિયાઓને ખબર પડી ગઈ કે હવે આપણે બચીશું નહીં. તેમણે અનેક પ્રયાસો કર્યા, તેમણે અનેક પોતાના ઈરાદાઓને જાહેર પણ કર્યા. પણ આ ભારતીય નેવી છે જે દુશ્મનોથી ડરતી નથી. 40 કલાક સુધી આ ડેરિંગ ઓપરેશન ચાલ્યું, જેમાં
જીવ સટોસટનો ખેલ હતો. અહીં ચારે બાજુ અફાટ દરિયો અને ઘૂંઘવતા પાણીનો એવો શોર હતો કે તેની વચ્ચે ઇન્ડિયન નેવીના જાંબા જવાનો ઉતર્યા અને તેમણે એક બાદ એક પોતાના ક્રૂ મેમ્બર્સને આપણા ક્રૂ મેમ્બર્સને બચાવ્યા અને સાથે એ દરિયાઈ ડાકુઓને પણ ભણાવ્યો પાઠ. INS સુભદ્રા, INS કોલકાતા, ડ્રોન P-81 એરક્રાફ્ટનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો કારણ કે આ એ જ શક્તિ હતી, દરિયાની વચ્ચે આ એ શક્તિ હતી જેના દમ પર દુશ્મનોને ડર લાગતો હતો. મરીન કમાન્ડોએ બહાદુરીપૂર્વક આખું આ ઓપરેશન બસ આ જ રીતે પાર પાડ્યું. અમે એનિમેશનના માધ્યમથી આપણે એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કેવી રીતે આપણા સમુદ્રી પહેરીઓએ, કેવી રીતે સમુદ્રના આપણા સાવજોએ આખું આ ઓપરેશન પાર પાડ્યું. કારણ કે જેમ જમીની સરહદ હોય છે એમ દરિયાની સરહદ પણ હોય છે, પણ આ દરિયાની સરહદની અંદર આખો આ ઘટનાક્રમ સર્જાયો અને કેવી રીતે આખું આ ઓપરેશન પાર પાડ્યું, કેવી રીતે આખા આ તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા તેની ચર્ચા આજે દેશ જ નહીં દુનિયાભરમાં થઈ રહી છે. આ જહાજમાં બલ્ગેરિયાના 7 નાગરિકો પણ હતા અને તેના કારણે, ઇન્ડિયન નેવીના કારણે જ આ નાગરિકો મુક્ત થઈ શક્યા છે. એટલે જ બલ્ગેરિયાની સરકારે ઇન્ડિયન નેવીના આ પરાક્રમની પ્રશંસા કરી છે કારણ કે અફાટ પાણી વચ્ચે, અફાટ દરિયાની વચ્ચે દમદાર આ સેના જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે દુશ્મનોને એ પાઠ ભણાવે છે અને આવું એકવાર થયું નથી, અનેક વાર થયું છે અને એના પુરાવા આપણી પાસે પણ છે. બલ્ગેરિયાના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મારિયા ગ્રેબિયલે એક ટ્વીટ કરીને જણાવ્યું કે અમે ઇન્ડિયન નેવીના આભારી છીએ જેમણે અમારા આ લોકોનો જીવ બચાવ્યો છે. સાહસ, શૌર્ય અને શક્તિ ઇન્ડિયન નેવીના પર્યાય છે. ઘૂંઘવતા દરિયા એના સાક્ષી રહ્યા છે. ઇન્ડિયન નેવીએ અનેક સફળ ઓપરેશન પાર પાડ્યા છે. અહીં કેટલાક ઓપરેશન વિશે વાત કરીશું અને એ પણ આપને જણાવીશું કે આખરે આ ઓપરેશન પાર પાડવામાં તેમની ભૂમિકા કયા પ્રકારની હતી, કયા એ ઓપરેશન રહ્યા, કેવી રીતે દરિયાના આપણા દબંગોએ, દરિયાના આપણા આ પ્રહરીઓએ પોતાના જીવને જોખમમાં મૂકીને જિંદગીઓને બચાવી, તેના વિશે કરીશું વાત એક બ્રેક બાદ.